गुड मॉर्निंग, आप જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું આપની સાથે ખ્યાતિ. સૌથી પહેલા વાત કરીએ જુલાઈમાં જમાવટ અંગે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા ધરતીપુત્રોની ચિંતા વધી છે. જો આગામી 3 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 જુલાઈ એટલે કે આવતીકાલથી લો પ્રેશર સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના લીધે વરસાદ પડશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગામી 3 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી. ડેમમાંથી 1,70,205 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના 13 ગામોને એલર્ટ કરાયા છે, તો દમણના ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લો અને દમણ પ્રશાસનની ટીમ સ્ટેન્ડ બાય. વલસાડમાં 1 એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. દમણના ગામડાઓને એલર્ટ કરાયા છે. વલસાડ જિલ્લાના 13 ગામોને કરવામાં આવ્યા છે એલર્ટ. વલસાડ જિલ્લો અને દમણ પ્રશાસનની ટીમ પણ સ્ટેન્ડ બાય. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી. ડેમમાં 1,70,000 જેટલું પાણી. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 1,70,205 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દમણના ગામડાઓને પણ એલર્ટ કરાયા છે. સાથે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. વલસાડ જિલ્લો અને દમણ પ્રશાસનની ટીમ સ્ટેન્ડ બાય. નિવેશ જોશી જોડાયા છે ફોન લાઈન પર. નિવેશ, મધુબન ડેમની સપાટી વધી છે, 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, તંત્ર કઈ રીતે તૈયાર? જે ખ્યાતિ, ચોક્કસથી જણાવી દઉં કે મધુબન ડેમના જે ચેકમેન્ટ એરિયા જે છે એમાં ભારે વરસાદના લીધે અને ઇનફ્લો વધવાને કારણે મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી છોડાતા રાતના મોડી રાત્રે જ દમણ પ્રશાસન અને પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જાણકારી બાદ જે નીચાણવાળો વિસ્તાર જે છે, મીટનાવાડ વિસ્તાર, એ મીટનાવાડ વિસ્તારની અંદર પ્રશાસન તરફથી ગાડી ફરાવવામાં આવી હતી, જેમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે જો કદાચ પાણી વધારે છોડાય અને જો હાઈટાઇડને લીધે પાણી ભરાવાની શક્યતા હોય તો બધાએ સ્થળામાં સ્થળે ખસી જવું, અને આના માટે અડધો કલાકે લોકો એનાઉન્સમેન્ટ કરતા રહેતા હતા અને લોકોને સાવચેત કરતા હતા. જી બિલકુલ, આભાર આપનું. તમામ માહિતી બદલ. વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું. મધુબન ડેમની સપાટી વધી છે, તેના કારણે દમણના ગામડાઓ, નીચાણવાળા વિસ્તારો તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સતત આવક વધતા તંત્ર પણ એલર્ટ. વલસાડ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં અવિરત મોડી રાત સુધી પાણી છોડવામાં આવતા વલસાડ જિલ્લા અને દમણ પ્રશાસન ખડે પગે રહ્યું છે. રાતભર એલર્ટ રહ્યું હતું. ડેમમાંથી દર કલાકે 1,80,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓએ સતત પેટ્રોલિંગ કર્યું અને પાણી આવશે તેવી ચેતવણી પણ લાઉડસ્પીકરથી આપવામાં આવી. આ સાથે જ સ્થિતિ વધુ વણશે તો સંભાળવા માટે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. મધુબન ડેમમાંથી હાલમાં 1,80,000 ક્યુસેસ પાણી છોડવામાં આવ્યું છે અને આ ધીમે ધીમે 2,50,000 ક્યુસેસ પાણી સુધી છોડવામાં આવશે. ત્યારે દમણના નીચાણવાળા વિસ્તાર જે મીટનાવાડ છે એમાં આપણે અત્યારે હાજર છીએ અને અહીં મીટનાવાડમાં પોલીસ અને પ્રશાસનની ટીમ અડધો કલાકે અહીં આગળ જે કંઈ બી છે લોકોને એલર્ટ કરી રહી છે, લોકોને સાવચેત કરી રહી છે કે અહીં આગળ જો પાણી છોડવામાં આવે ને જો પાણી ભરાય તો પાણીની પરિસ્થિતિ કેવી રીતની રહે, અહીં આગળની પરિસ્થિતિ કેવી રહે, અને આ માટે કરીને અહીં દમણ પ્રશાસનમાંથી અને ડીએમસીના એક્સ પ્રેસિડેન્ટ આપણી સાથે છે, એમની પાસે જાણીએ કે શું પરિસ્થિતિ છે. આજે અમને પ્રશાસક દ્વારા જાણકારી આપવામાં આવી કે 2,50,000 ક્વિન્ટલ પાણી છોડવામાં આવશે. એના માટે પ્રશાસકની હર ટીમ હર અડધો કલાકે રાઇટ ટાઈમ આવીને અહીંયા એનાઉન્સમેન્ટ કર્યું. અગર ઇન કેસ કંઈ પ્રોબ્લેમ આવ્યો તો અમારા રેસ્ક્યુ માટે બી અમારા સાર્વજનિકમાં અમારા માટે સગવડ રાખી છે. પણ આજનું જે લોકોએ જે પાણી છોડવાનું જે ટાઈમિંગ રાખ્યું છે એકદમ પરફેક્ટ રાખ્યું છે. લો ટાઈટ થવા પછી બી પાણી આવવામાં આવ્યું છે, એટલે અહીંયા કોઈ અમને લગીને તો કોઈ પ્રોબ્લેમ નથી.
तो हूँ प्रशासक की सारी टीम ने तय दिल से शुक्रिया करूँ कि अमने राइट टाइम पर सूचना आप भी राइट टाइम छोड़े पुलिस की टीम भी हर अर्धो कलाके प्रशासक की हर हर एडमिनिस्ट्रेशन हर टीम अर्धो कलाके अने पोता इंस्पेक्शन कर रही है ए बदल तहे दिल से अमन शुक्रिया करूँ छू। तो आप जो ये प्रमाणे रातना अत्यारे दोढ़ वागानो समय थयो छे अने आ दोढ़ वागेना समय पण प्रशासन अने पोलीस अहीं आगळ मिठावडना दरेक दरेक मल्लामां अने दरेक गलीओमां जेने सर्वे करी रही छे लोकोने चेती रह्या छे कि अगर जो पाणी भराय तो लोको सलामत स्थळे खसी जवू अने प्रशासन तरफथी अहीं बे थी त्रण स्कूलोनी अंदर पूरेपूरी सगवड़ता करवामां आवी छे कि जो कदाच पाणी अहीं आगळ भराय तो ए लोकोने सलामत स्थळे लई जवामां आवे। निलेश जोशी, जी मीडिया, दमण। वलसाड जिला में सतत वरसी रहे वरसाद ने पगले जिला की तमाम नदियों बे कांटे वही रही है तो बीजी तरफ जिला धरमपुर और कपराड़ा तालुकाना डुंगराल विस्तारों सोड़े कड़ाए खिली उठ्या है। सतत वरसी रहे वरसाद के कारण आ विस्तार नाना मोटा झरणाओं पर वहता था तेरे धरमपुर तालुका विल्सन हिल पास आल शंकर धोध पर सक्रिय थो जेना आह्लादक दृश्य जी रहा है। आ शंकर धोध ने जोटी संख्या में पर्यटकों आता हो परंतु हाल कोविड 19 ने कारण अं प्रवेश बंद राखवामां आव्यो छे। અને હવે વાત કેબિનેટ બેઠક અંગે। આજે ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ બેઠક મળવાની છે। આજે મળનારી રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવા કે નહીં તેના પર આજે મહત્વની ચર્ચા કરવામાં આવશે। મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં આ સાથે વેક્સિનેશનની કામગીરીની પણ સમીક્ષા કરાશે। જુદા જુદા મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપાઈ હતી અને તેઓએ પ્રવાસ કર્યો હતો તેની મંત્રીઓ પાસેથી માહિતી મેળવવામાં આવશે। આ ઉપરાંત રૂપાણી સરકારના 5 વર્ષ થવા પર ઓગસ્ટમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ઉજવણીની તૈયારીઓ અંગે પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ઓનલાઈન પર હિતલ જોડાયા છે। હિતલ, આજે કેબિનેટ બેઠક મળવાની છે, કેબિનેટ બેઠકમાં મુખ્ય મુદ્દા કયા રહેશે? જી ખ્યાતિ, ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠક એક તો પહેલા બપોરે 12:30 વાગે મળવાની છે અને 12:30 વાગે કેબિનેટ બેઠકો મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને શરૂ થયા પછી સીધું જે ફોકસ છે કે જે સીધું ધ્યાન છે, એક તો પહેલા જે પ્રકારે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણ વરસાદનું વિશેષ જોવા મળી રહ્યું છે, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો માટે રાજ્ય સરકાર શું કરી શકે અને જે કૃષિ વાવેતરના જે આંકડાઓ આવ્યા છે તેમાં ગત વર્ષ કરતાની તુલનામાં થોડાક પ્રમાણમાં ઓછા છે ત્યારે તેને કેવી રીતે વધારી શકાય આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સરકારને 5 વર્ષ 7 ઓગસ્ટે પૂરા થઈ રહ્યા છે, તેની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા વિચારવામાં આવ્યું છે ત્યારે એ માટેનો જે કમિટીનો જે રિપોર્ટ છે એ રિપોર્ટને આખરી ઓપ આપવામાં આવશે। સાથે સાથે ઉજવણીના સંદર્ભમાં મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવે તેવી પણ સંભાવના જોવા આવી રહી છે। સાથે સૌથી વધારે મહત્વનું અત્યારે કોરોના કાળમાં જે કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ધોરણ 9, 10 અને 11 શરૂ કરવા સંદર્ભે પણ રાજ્ય સરકાર વિચારણા કરી શકે છે અને આ અંગે મહત્વનો કોઈ નિર્ણય પણ રાજ્ય સરકાર જાહેર કરી શકે છે। જી બિલકુલ, એટલે આભાર આપનો તમામ માહિતી બદલ। વાત સીએમ રૂપાણી દ્વારકાની મુલાકાત। દેવભૂમિ દ્વારકામાં આજે ધજાની પૂજા કરી ધજા દંડ પર ધજાને ફરી સંપૂર્ણ કાઠી લહેરાવવામાં આવશે। મુખ્યમંત્રી રૂપાણી ખાસ ધજારોહણ કાર્યક્રમને લઈ દ્વારકાની મુલાકાતે છે। આજે ધજાની પૂજા કરાશે અને ધજા દંડ પર ધજારોહણ કરવામાં આવશે। વીજળી પડવાને કારણે ધજા અને ધજા દંડને નુકસાન થયું હતું। ધજા દંડને નુકસાન થયા બાદથી આજ સુધી અડધી કાઠી ધજા ફરકાવાય છે। હવે ધજા દંડનું સમારકામ થઈ ગયું છે જેથી ધજા દંડ પર ધજા સંપૂર્ણ લહેરાશે।
गोवा करता पण देवभूमि द्वारका नो शिवराजपुर बीच वधु सुंदर बनशे। देवभूमि द्वारका ना शिवराजपुर बीच की मुलाकात बाद सीएम रूपाणी ए निवेदन आप्यु। शिवराजपुर बीच पर विकास की कामगिरी चाली रही छे। मुख्यमंत्री विकास की चाली रहेली कामगिरी की समीक्षा करी। सीएमे वधुमा कह्यु के शिवराजपुर बीच नो विकास तो थशे परंतु त्या दारू नहीं मळे। निरीक्षण करवा पहोंचेला मुख्यमंत्री साथे मंत्री जवाहर चावड़ा पण उपस्थित रह्या हता। गुजरात पासे 1600 किलोमीटर नो दरिया किनारो अने एक सरस बीच डेवलप थाय के लोकोने आ बीच ऊपर नावानो आनंद एमने मळे। अत्यारे प्रथम तबक्कानुं टेन्डर नुं काम चाले छे। लगभग 20 करोड़ ना खर्चे काम चाली रह्या छे। बीजू टेन्डर पण बहार पाड़ी दीधुं छे, पार्ट टू। लगभग 80 करोड़ एमा खर्च थशे। ए काम पण लगभग 15 ऑगस्ट पहेला शुरू थई जशे। बाळकोथी मांडी मोटा लोकोनी मनोरंजननी पूर्ति आनंद पामे, एंटरटेनमेंट करे एटला माटेनी व्यवस्था पण आपणे बधुं ऊभुं करीए छीए। आ गोवाने टक्कर मारे एवो बीच हशे, पण आ गुजरात छे અને એટલા માટે અહીંયા દારૂબંધી રહેશે। ગોવામાં દારૂની છૂટી છે, આપણે દારૂબંધી જ રહેશે, પરંતુ ગોવાને ટક્કર મારે એવો નાવા માટે અહીંયા આ બીચ ઉપર અને એન્ટરટેનમેન્ટ માટે પૂરતી વ્યવસ્થા થશે। મહેસાણાના ઊંઝામાં થયેલા એક કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ગર્ભપાત પર નિવેદન આપ્યું। પાટીલે કહ્યું કે ગર્ભપાતના કારણે દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે, દીકરીઓની સંખ્યા ઘટવી એ સારી નિશાની નથી, આપણે અસલામત સમાજની રચના તરફ આગળ વધી રહ્યા છે, અને આ રીતે દીકરીઓ ઘટશે તો મહિલાઓએ સુરક્ષા માટે તાળા મારીને ઘરમાં રહેવું પડશે। તેનો ગર્ભપાત કરાવી નાખે જેના કારણે દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે, આપણે અસલામત સમાજની રચના તરફ આગળ વધી રહ્યા છીએ। આજે બહેનો હશે એમને કોઈ જાતનો ડર નહીં હોય કે મોડા ઘરે પહોંચતો તો પણ એના મનમાં ડર નથી, પણ આ રીતે જો દીકરીઓની સંખ્યા ઘટતી જશે ને, આ બહેનોએ પોતાની સલામતી માટે દિવસના પણ પોતે ઘરમાં અંદરથી તાળું મારીને રહેવું પડશે, એવો અસલામત સમાજની રચના થઈ જશે। અને સમાચાર તરફ આગળ વધી તે પહેલા રોકાઈશું હાલ એક બ્રેક માટે। આ હેડલાઇનના પ્રાયોજક છે વાઘ બકરી કેપેચીનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચીનો।
હેડલેન્ડના પ્રાયોજક છે. ડોક્ટર ઓર્થો આયુર્વેદિક ઓઇલ એન્ડ કેપ્સ્યુલ, સાંધાના દુખાવાની બેજોડ દવા. વેલકમ બેક. સાયન્સ સિટી વિઝિટ કરનાર વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. સાયન્સ સિટીએ ટિકિટના ભાવમાં ઘટાડો કર્યો છે. શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ માટે આ દર માન્ય રહેશે. માત્ર 120 રૂપિયામાં સંપૂર્ણ સાયન્સ સિટીની લઈ શકશે મુલાકાત. સાયન્સ સિટીમાં પ્રવેશ માટે 20 રૂપિયાની ટિકિટ, રોબોટિક ગેલેરી માટે 50 રૂપિયા, એક્વેટિક ગેલેરી માટે માત્ર 50 રૂપિયા પ્રવેશ. વિવિધ રાઇડ્સના પણ નિયત દરમાં મજા માણી શકે છે વિદ્યાર્થીઓ. બે દિવસની આસામ મુલાકાત દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે હવે મુસલમાનો અને પાકિસ્તાન પર નવું નિવેદન આપ્યું છે. સંઘ પ્રમુખે કહ્યું છે કે હિન્દુસ્તાનમાં 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવામાં આવી છે. ભારતમાં બંગાળ, આસામ અને સિંધને પણ પાકિસ્તાન બનાવવાની યોજના હતી. આ યોજના સંપૂર્ણ રીતે સફળ ન થઈ પણ ભાગલા પડીને પાકિસ્તાન બની ગયું. મોહન ભાગવતે ગુવાહાટીમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની હાજરીમાં એનઆરસી સીએએન પર લખેલા એક પુસ્તકને લોન્ચ કર્યું. તેઓએ સીએએનઆરસી પર મુસ્લિમોની આશંકા દૂર કરવા પ્રયાસ કર્યા અને કહ્યું એનઆરસી સીએએને હિન્દુ મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે જે રાજકીય ફાયદો ઉઠાવવા માટે કરવામાં આવે છે. अब CAANRC ये किसी भारत के नागरिक के विरुद्ध बनाया हुआ कानून नहीं है. भारत के नागरिक मुसलमान को CAA से कुछ नुकसान नहीं पहुंचने वाला. और विभाजन के बाद जो इतिहास हुआ है उसमें एक आश्वासन नेहरू लियाकत करार में दिया गया कि हम अपने देश की माइनॉरिटीज की चिंता करेंगे. हम आज तक उसका पालन कर रहे हैं. पाकिस्तान ने नहीं किया और इसलिए उस समय में हमारे लोगों ने सोचा, उसके पहले को असलुद्दीन असलम जी भी सोचा कि सारी जनता अंग्रेजों को यहां से निकाल देने के लिए जो लड़ी वो इस कल्पना से कि पूरा भारत एक स्वतंत्र देश होगा. लेकिन आ गया विभाजन. विभाजन मान्य करते समय कोई सार्वमत नहीं लिया गया. उस समय सार्वमत लेते विभाजन को मान्यता मिलती ही नहीं. लेकिन नेताओं ने निर्णय कर दिया, जनता ने उसको मान लिया. लड़े नहीं थे उसके लिए फिर भी मान लिया. तो उस निर्णय को मानने के कारण जिनको बेदखल होना पड़ता है, आज तक होना पड़ रहा है,